ચીનમાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે ત્યારે ભારતના પણ કેટલાક લોકો હાલ ચીનમાં ફસાયા છે, ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, ત્યારે મહીસાગર જિલ્લાના 3 વિદ્યાર્થીઓ પણ ચીનમાં ફસાયા હોવાની પરિવારજનો ચિંતામાં મુકાયા છે અને જલ્દી પરત લાવવાની સરકાર કોશિશ કરે તેવી માંગ કરી રહ્યા છે. ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે તેના કારણે સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેવી પરિસ્થિતિમાં ગુજરાતના પણ હજારો લોકો ત્યાં ફસાયા છે. ત્યાંના હવાઈ માર્ગો, બસ, મેટ્રો વ્યવહાર બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના 3 વિદ્યાર્થીઓ હુબેન શહેરમાં અટવાયા છે. મહીસાગરના આ 3 વિદ્યાર્થીઓ રિયા પટેલ વક્તાપુર, દીપાલી પટેલ વરધરી અને વૃંદ પટેલ ઉંટડી ગામના લુણાવાડા તાલુકાના છે અને હુબેન યુનિવર્સિટીમાં MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં હોસ્ટેલમાં જ રહેતા પરંતુ કોરોના વાયરસના કારણે આવન જવાન બંધ થઈ જતાં ત્યાં અટવાયા છે અને હોસ્ટેલમાં કેદ થઈ જવું પડ્યું છે. ખાવા પીવાથી માંડીને પાણીની પણ ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યાં હાલ વેકેશન પડી ગયું છે અને તેને લંબાવી પણ દેવામાં આવ્યું છે. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. ચાઇના ખાતે જે સંક્રમણ થયું છે કોરોના વાયરસનું, એના લીધે ફસાય એ બાબતે શું કહેશો? એટલે છેલ્લા એક વર્ષથી મારી બેબી ત્યાં ચાઇનાના હુબઈ પ્રોવિન્સમાં હુવાન શહેરમાં છે અને હુવાન શહેરમાંથી જ આ કોરોના વાયરસનો ઉપદ્રવ થયેલ છે અને હાલ તેઓ વેકેશનમાં છે. વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે. 10 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી વેકેશન છે. પણ બે છોકરીઓ, ટોટલ ગુજરાતના 14 છોકરા છે, તેમાંથી 2 દીકરીઓ ગુજરાત પરત આવેલ છે, બાકીના બધા છોકરા ત્યાં છે હાલ હોસ્ટેલમાં. બરાબર. આ બાબતે તું શું, ત્યાં શું તકલીફ પડી રહી છે હાલ? એટલે ત્યાંની વ્યવસ્થા બધી ખોરવાઈ ગયેલ છે. ત્યાંની ગવર્મેન્ટે એરપોર્ટ ફિક્સ કરેલા છે જેથી કરીને બાળકો અહીંયા ઘરે આવી શકતા નથી. બીજા નંબરે ટ્રેન વ્યવસ્થા બંધ છે, મેટ્રો બંધ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ છે અને જીવન જરૂરિયાતની વસ્તુ પણ ઇઝીલી ત્યાં અવેલેબલ નથી. બરાબર. આ બાબતે રજૂઆત કરી આપે. અમે PM સાહેબના ટ્વિટર એકાઉન્ટમાં રિક્વેસ્ટ મૂકેલી છે. બીજા નંબરે અમારા લોકલ સાંસદ જે રતનસિંહ રાઠોડ છે તેમને પણ રજૂઆત આપેલ છે. જી, થેન્ક યુ સર.